ચાલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં ને? ધોરણ 4 માં આપણે જોઈ રહ્યા હતા કે પાઠ આપણો 14મો રાજુનું ખેતર વિશે, જેમાં આપણે જમીન વિશેનું જોતા હતા કે ખેતર છે એને સતત ખેડવામાં, ખેડૂત છે એ સતત મહેનત કરતો રહેતો હોય છે અને તે સારા એવા પાકો મેળવે છે. જમીન છે એ આપણી અમૂલ્ય સંપત્તિ છે, જેના દ્વારા, જેના જમીનમાંથી આપણે વિવિધ પાકો છે એ લઈએ છીએ. આપણા રાજ્યમાં આપણે ઘણા બધા પાકો લઈએ છીએ. ઘણા છે જે રવિ પાક છે, જે શિયાળુ પાક છે, જેમ કે ઘઉં છે, એને સતત એની પાછળ મહેનત કરી, સતત 4 મહિના સુધી મહેનત કરે ત્યારે ઘઉં છે એ પાકે છે. એટલે કે ઘઉં, બાજરી, જુવાર, મકાઈ આ બધું છે એ આપણા સારા એવા અનાજ આપણે ઉગાવીએ છીએ. તે ઉપરાંત પણ મગ, ચણા, કઠોળ, એટલે કે જે કઠોળ છે, બરાબર, મગ, ચણા, તુવેર, વટાણા આ બધા આપણે કઠોળ છે. તેવી જ રીતે ઘણા બધા શાકભાજી પણ વાવીએ છીએ, જેમ કે રીંગણ, બટેટા, ટમેટા, દૂધી, કાકડી આ બધા છે શાકભાજી વિવિધ પ્રકારના, તે પણ સારા એવા પાકો થાય છે. તે ઉપરાંત પણ ફળોનો પણ આપણે વાવેતર કરીએ છીએ, કેરી, તરબૂચ, ચીકુ, કેળા, બરાબર, નાળિયેરી, આ રીતે ઘણા બધા ફળોનો પણ વાવેતર કરવામાં આવે છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો, તેલીબિયા પણ વાવવામાં આવે છે, મગફળી પાક છે, બરાબર. તો તેના આધારે તેલીબિયા આપણે જે રાંધવામાં, રસોઈમાં પણ તેલનો ઉપયોગ કરીએ છીએ, તે તેલીબિયા દ્વારા આપણે વિવિધ દ્વારા મેળવીએ છીએ, જેમ કે મગફળી છે, તલ છે, સરસવ છે, એરંડા છે, સોયાબીન છે, આ બધા તેલીબિયા જે પાકો છે એ આપણા રાજ્યોમાં લેવામાં આવે છે. વિવિધ પ્રકારના પાકો દ્વારા છે એ ઉત્પાદન કરવામાં આવે છે. આવી રીતે જે વિદ્યાર્થી મિત્રો ખેતર દ્વારા ખેડવામાં સતત છે, રાજુ છે તેના પિતાજી સતત મહેનત કરી અને ખેતર ખેડે છે અને ડુંગળીનો પાક મેળવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે આમાં ચિત્ર જોઈ રહ્યા છો, તે છે ચોખાનું ખેતર છે, એટલે કે ડાંગ વાવેલું છે, જે પાણીમાં આ વ્યક્તિઓ છે, જો તો કે પાણીથી ભરેલું હોય, ડાંગ છે એ સતત પાણીમાં ઉગે છે અને પાણી ભરેલા ખેતરમાં જ ઉગે છે, એને વધુ પડતું પાણીની જરૂરિયાત હોય છે. તો આ ખેડૂત છે મિત્રો છે તે એમાં રહી અને પોતે સતત મહેનત કરી અને આગુ આજુબાજુ જે ઘાસ ઉગેલું હોય તેને કાઢતા રહે છે અને સતત એની પાછળ મહેનત કરે છે. આવી રીતે ડાંગનો પાક તૈયાર થાય છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે રાજુના ખેતરમાં તેના પિતાજી છે તે ઘણા બધા સાધનોનો ઉપયોગ કરે છે. આપણે પણ જાણીએ છીએ કે ખેતીકામમાં ઘણા બધા સાધનોનો ઉપયોગ થાય છે, જેમ કે આમાં આપેલો છે પાવડો. પાવડા દ્વારા આપણે ખોદકામ કરીએ છીએ, બરાબર, ખાડા કરતા હોય અથવા તો ખેતરને ખેડેલું હોય તે જમીનને, જે જમીન છે એને આગી પાછી કરવામાં, એટલે કે ધૂળ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખાડા જે પાડેલા હોય ત્યાં બોરવા માટે, આવી રીતે છે અનાજ એકઠું કરવામાં આ પાવડાના ઉપયોગ થતા હોય છે. તેવી જ રીતે જોઈએ તો કે ભાઈ કોદાળી છે, બરાબર, તો કોદાળી શું કાર્ય કરે છે તે પણ આપણે આગળ પણ જોયું કે કોદાળી છે એ ખોદકામ દ્વારા તે સતત જમીનને પોચી બનાવે છે. ખેડાણ કરવા માટે પણ કોદાળીનો ઉપયોગ થાય છે, જે કોદાળી દ્વારા આપણે ઘણીવાર જોતા હોય છે કે લાકડા કાપવામાં પણ કોદાળીનો ઉપયોગ થતો હોય છે, જે વધારે સખત અને કઠણ વસ્તુ હોય તેને ફાડવા અને કાપવા માટે કોદાળીનો ઉપયોગ થાય છે, તે ખેતરમાં પણ ઉપયોગી છે. એવી જ રીતે જોઈ રહ્યા છો કે દાતરડું, જે આપણે પાઠમાં આગળ પણ જોયું, જે રાજુના ખેતરમાં, એટલે કે આ પાઠમાં આપણે એને શું કહે છે ત્યારે તેના તે સાઈડમાં, તો કે ઇલીજ કહેવામાં આવે છે. એનું બીજું નામ શું છે? તો કે ઇલીજ છે. અને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ દાતરડું છે. દાતરડું છે એ વધારે પડતું જે ઘાસ ઉગેલું હોય, બરાબર, ખેતરમાં જે પાક વાવેલો છે એની આજુબાજુ જે વાવ્યા વગરનું જે ઘાસ ઉગે છે એને કાપવા માટે, એટલે કાઢવા માટે આ દાતરડાનો ઉપયોગ થાય છે. તેમજ શાકભાજી, ફળો છે એને કાપવા માટે થાય છે. વધારે ઘાસ ઉગી નીકળેલું હોય અથવા તો ઘાસચારો છે, ગાયો ભેંસો માટે જે ઘાસચારો લાવવામાં આવે છે, મકાઈ વાઢવા માટે, બાજરી વાઢવા માટે, આ બધા પાકોને લણવા માટે, એટલે કે તેને કાપવા માટે દાતરડાનો, એટલે કે ઇલીજનો ઉપયોગ થાય છે. જો પછી એનાથી આગળ આવે છે તો કે ભાઈ થ્રેસર છે.
જેના દ્વારા આપણે છે હળ હળ જેવું કાર્ય કરે છે, જે ટ્રેક્ટરની પાછળ જોડવામાં આવે છે અને જે આખું ખેતર છે એનું ખેડાણ કરવામાં આવે છે અને જેથી ખેતરમાં ચાસ પાડવામાં આવે છે અને એમાં સારી રીતે બીજ રોપાણ કરી શકાય છે. અને આ છે તે અત્યારના આધુનિક યુગમાં જે ટ્રેક્ટરોની ઉપયોગ લેવામાં આવે છે તેની પાસે જોડવામાં પાછળ જોડવામાં આવે છે અને તે ઝડપથી સહેલાઈથી અને ઝડપથી સમયની બચત પણ થાય છે અને તે આખું ખેતર છે ઝડપથી તેનું ખેડાણ પણ થઈ જાય છે. બરાબર. તો હવે આપણે જોઈએ તો કે ભાઈ મગફળી છે એ આપણે જોઈ ગયા કે ગુજરાતમાં ઘણા બધા પાકો થાય છે. બરાબર. તો આપણે વધુ પડતી મગફળી છે એ ગુજરાતમાંથી ઉત્પાદન થાય છે, જે ગુજરાતમાં સરસવ છે, તેલબિયા તરીકે છે, તલ છે, રાયણ છે, મગફળી છે અને આવા બધા ઘણા પાકો છે તેલબિયા દ્વારા તેલબિયાના લેવામાં આવે છે, જેમાંથી આપણે છે તો કે તેલ કાઢવામાં આવે છે જેનો ઉપયોગ આપણે રસોઈમાં કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પાકો છે એ આપણા રાજ્યમાં એટલે કે ગુજરાતમાં પણ થાય છે જે તેલબિયા તરીકે ઉપયોગી છે. એવી જ રીતે તમે આ ચિત્રમાં જોઈ રહ્યા છો કે ડાંગર છે, જે આમાં ચિત્ર આપેલું છે ડાંગરનું, જે તમે જોઈ રહ્યા છો કે જેના આધારે એવો સારો એવો પાક છે, જે ખેતરો છે એ લહેરાતા હોય છે અને તે પણ સારો એવો પાક છે ગુજરાતમાં લેવાય છે. આવી રીતે જો તો કે બાજરી છે, બરાબર, તેના ડુંડા આવેલા છે ઉપર, તે ડુંડાઓ છે અને એની અંદર ઘણા બધા બીજો હોય છે જે કણસલામાંથી છૂટા પાડવામાં આવે છે અને તેમાંથી અનાજ છે બાજરી છે એ કાઢવામાં આવે છે, જેના માટે થ્રેશરનો ઉપયોગ થાય છે. થ્રેશર દ્વારા તેના ડુંડાઓ છે એ વાઢવામાં એટલે કે કાપડ ઉપરથી કાપણી કરવામાં આવે છે અને તેના દ્વારાથી તેમાંથી તેના ડુંડાઓમાંથી કણસલાઓમાંથી અનાજ છે એ છૂટું પાડવામાં આવે છે. તો હવે જો તો કે ભાઈ રાસાયણિક ખાતર છે, આપણે ખાતરનો ઉપયોગ સેન્દ્રિય ખાતર છે તો ગાય છે એના છાણમાંથી સેન્દ્રિય ખાતર બનતું હોય છે તે તો આપણે જાણીએ જ છીએ, પણ આ છે એ રાસાયણિક ખાતર છે જે તેનો છંટકાવ કરવામાં આવે છે અને જે જંતુઓ હોય શાકભા આપણા જે છોડ ઉપર વાવેલા જે પાક ઉપર વધારાના જે જંતુઓ બેસે છે જેથી પાક છે એ ઘણીવાર બગડી પણ જતો હોય છે, જેને ખાઈ જતા આપણે કહેતા, અમુક પાંદડાઓ પીળા પડી જતા હોય, અમુક તેને કોતરીને ખાઈ જતા, આવા બધા જીવજંતુઓના ઉપર ન બેસે એના માટે દવાનો જે છંટકાવ કરવામાં આવે છે જે રાસાયણિક ખાતર તરીકે ઉપયોગ લેવામાં આવે છે. હા, ઈયળ અને કીટક છે તે પણ આ પાકને નુકસાન વધુ પડતા કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં રાજુ વિશેનું જોયું કે તેમાં આપણે આગળ જોયું કે નીંદણ એટલે શું. નીંદણ એટલે કે પાકની આજુબાજુ વધારાનું જે ઘાસ ઉગી નીકળે છે તેને કાપવામાં આવે છે, તેને શું કહેવામાં આવે છે, એટલે નીંદણ દ્વારા તેને વધારાનું ઘાસ છે એ દૂર કરવામાં આવે છે. જો દૂર કરવામાં ન આવે તો શું થાય, તો પાક છે એ સારો થતો નથી. એટલે કે જે તેને પોતાને જે જમીનમાંથી પાણી મળે છે, સૂર્યપ્રકાશ મળે છે તેમજ સેન્દ્રિય ખાતર હોય તે આ વધારાનું જે ઉગી નીકળેલું આજુબાજુ જે ઘાસ છે એ પોતે ભાગ પડાવે છે પાકમાંથી અને તેને સારી રીતે ઉગવા દેતું નથી, એટલા માટે આ વધારાનું ઘાસ છે એને કાપી નાખવામાં આવે છે, તેને શું કહેવાય છે, નીંદણ કહેવામાં આવે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, વાવણી એટલે શું અને લણણી એટલે શું તેના વિશે પણ આપણે પ્રશ્ન પૂછવામાં આવે, તો કે વાવણી એટલે કે બીજને જમીનમાં બીજને જે રોપવાની ક્રિયા છે, બીજને રોપવાની ક્રિયાને શું કહેવામાં આવે છે, તો કે વાવણી કહેવામાં આવે છે. જ્યારે લણણી એટલે શું, તો કે જે પાક તૈયાર થઈ ગયો છે, આપણો પાક જે ઊભો છે અને તૈયાર થઈ ગયો છે તેને કાપવાની જે ક્રિયા છે એને લણણી કહેવામાં આવે છે. હવે આપણે જોવાનું છે કે ઉગેલા છોડ વિશે. હવે રાજુ છે એ પોતાના ખેતરમાં ઊભો છે અને એ પોતાનો ડુંગળીનો જે પાક છે એ ખૂબ જ સરસ રીતે ઉગી નીકળેલો છે અને પોતાના ગોઠણ સુધી તે પાક જોવા મળે છે. તેના વિશે જોઈએ તો ડુંગળીના પાકને જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. એટલે રાજુ કહે છે કે મારો જે ડુંગળીનો પાક વાવેલો છે તે જોઈ એને ખૂબ જ આનંદ થાય છે. તે મારા ઘોટણ સુધી જેટલા ઊંચા થઈ ગયા છે, એટલે એને પોતાનો જે ઘૂંટણ છે પગના અડધે સુધી તે પાક છે ડુંગળીનો પાક આવી ગયો છે, પાંદડા પીળા થઈ ગયા છે અને સુકાઈ ગયા છે. એનો અર્થ મતલબ એવો જ છે કે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે, તેને લણવો
પડશે, એટલે કે જે ડુંગળીનો પાક છે એ તૈયાર થઈ ગયો છે તે કેવી રીતે ખબર પડે? તો કે તેના પાંદડા છે એટલે કે તે સુકાઈ ગયા હોય અને પીળા પડી ગયા હોય છે, જેના આધારે ખબર પડી જાય કે ડુંગળીનો પાક છે એ તૈયાર થઈ ગયો છે, જેને લણવો એ જરૂરી છે. તમે ખેતરમાં જોયેલા કોઈ પાકને દોરો, એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારે પ્રવૃત્તિ પણ કરવાની છે, તમે જે ખેતરમાં જે પાક જોયેલો હોય તે તમારી એક ચિત્રકલામાં દોરવાનો છે, એટલે કે એક પેજમાં અલગથી દોરજો, બરાબર. જો લણવામાં સમયસર લણવામાં ન આવે જો ડુંગળીના પાકને તો શું થાય? તો સમયસર જો લણણી કરવામાં ન આવે તો પાક છે એ સડી જાય, જમીનની અંદરને અંદર આ ડુંગળીનો પાક છે એ સડી જાય અને પોતાની જે આટલી મહેનત કરેલી છે તે એના ઉપર પાણી ફરે છે, એટલે સારો એવો પાક લેવા માટે એને સમયસર લણવો પડે છે. વિદ્યાર્થી મિત્રો આમાં જોઈ રહ્યા છો કે તેમાં પણ લણવા માટે કે ડુંગળી છે એને કાઢવા માટે પણ ઘણી બધી સખત મહેનત કરવી પડતી હોય છે. તમને ખબર છે કેમ, એટલે કે શું કામે આટલી બધી મહેનતથી એટલે કે ઝડપથી તે પાક છે એ બહાર કાઢવો પડે છે ડુંગળીને અને સમયસર તેને બહાર લઈ આવવો પડે છે? દરેક ઘરના દરેક ડુંગળીના પાકને લણવામાં મદદ કરવી પડે છે, એટલે કે બધા છે એના ઘરના જે સભ્યો છે, એના મમ્મી છે, એની બહેન છે, એના પિતાજી છે, રાજુ છે, આ બધા જ ઘરના સભ્યો છે જોઈ રહ્યા છો તમે, તો કે ડુંગળીના પાકને એટલે કે તે ડુંગળીના પાકને બહાર કાઢે છે, એટલે કે એની લણણી કરે છે અને તે સમયસર થવું એ ખૂબ જ જરૂરી છે. જો એમાં વિલંબ કરશું તો ડુંગળીનો પાક જમીનમાં જ સડી જશે ને અમારી બધી જ મહેનત નકામી જશે, એટલે કે તે ડુંગળીને સમયસર જો કાઢવામાં ન આવે તો તે સડી જશે અને પોતાની જે મહેનત કરેલી છે તે વેફર જશે, બરાબર નકામી જશે. રાજુના પિતાને પિતાજીને ખેતરમાં મદદ કરે છે, શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો? તમે કયા કામમાં મદદ કરો છો? વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે રાજુ છે એ પોતાના પિતાજીને મદદ કરે છે, બરાબર, ખેતી કામમાં, તો તમે તમારા મમ્મી પપ્પાને એટલે કે ઘરના વડીલોને કેવી રીતે મદદ કરો છો? તો કે ભાઈ આપણે કોઈને કોઈ રીતે ઘરમાં પણ મદદ કરતા હોય, જેમ કે દુકાનેથી કોઈ વસ્તુ લાવવાની હોય, બરાબર, તો આપણે કહીએ છીએ કે લાવ મમ્મી હું લઈ આવી દઉં, બરાબર, તો અથવા તો પપ્પાને કહીએ, અથવા તો છોકરીઓ છે મમ્મીને ઘરકામમાં મદદ કરાવે, સફાઈ કરવામાં મદદ કરાવે અને રસોઈમાં પણ ઘણીવાર મદદ કરાવે છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારા વડીલો છે, દાદા દાદી છે, એને મંદિરે પણ એમની સાથે જાઓ છો અને તે ત્યાં સુધી એને લઈ જાઓ છો, આવી રીતે તમે તેને મદદ કરી રહ્યા છો. જે પ્રશ્ન તમને કદાચ એવો પૂછવામાં પણ આવે તો તમે કોઈને કોઈ રીતે છે એ ઘરમાં મદદ કરતા રહેતા હોય છે અને કરવી જ જોઈએ. હવે આપણે આગળ જોઈએ તો હવે આ ડુંગળીનો જે પાક છે, બરાબર, એને કાપી લીધો છે એટલે કે જમીનમાંથી કાઢી લીધો છે, બરાબર, અને આ વખતે ડુંગળીનો એવો પાક છે એ ખૂબ જ સરસ આવેલો છે, ડુંગળી છે એ ખૂબ જ મોટી મોટી થયેલી છે, બરાબર. તો ઘરના બધા જ ખુશ છે, એટલે કે આ વખતે જે પાક છે ડુંગળીનો ખૂબ સારો થયો છે, આ વખતે ડુંગળી મોટી અને સારી છે. મમ્મી અને કાકી ડુંગળીની સુકાઈ ગયેલી ડાળીઓ કાપવા ઈલી છે, એટલે કે એક પ્રકારનું દાતરડાનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પણ જોયું કે દાતરડું એટલે કે તેની ભાષામાં શું કહે છે, ઈલી જ કહે છે, જે આપણે ચિત્ર દ્વારા પણ તેની સમજૂતી મેળવી, એટલે કે તે ડુંગળીની જે સુકાઈ ગયેલી જે પાંદડા છે પાછળની ડાળીઓ છે એને કાપે છે. મમ્મી અને એના કાકી છે એ આ ડુંગળીને સુકાઈ ગયેલી ડાળીઓને કાપે છે. ઈલી જ ખૂબ જ ધારદાર હોય છે, એટલે તમને ખબર છે ખૂબ જ ધારદાર હોય છે, એટલે એમાં જે કાપવામાં આવે છે પાકને તો ત્યારે ખૂબ જ કાળજી રાખવામાં આવે છે, શું કામે, તો નહીતર એની આંગળીઓ છે એ પણ એની સાથે કપાઈ જાય. તેના ધારદાર હોય છે, તેને કાપતી વખતે તમારી આંગળીઓ કપાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. પિતાજી અને કાકા છે એ ડુંગળીના કોથળાઓ ભરે છે. પિતાજી તે ટ્રેક્ટરમાં ભરી અને પોતાના મોટા બજારમાં વેચવા માટે લઈ જાય છે. આવી રીતે છે વિદ્યાર્થી મિત્રો, તો તેમાં ચિત્રમાં જોવા મળે છે, જો
તો કે એના કાકા છે, એના પિતાજી છે, એ ડુંગળીના કોથળાઓ ભરે છે. એના મમ્મી અને એના કાકી છે, એ જે ડુંગળીની પાછળની જે સુકાઈ ગયેલી ડાળીઓ છે એને કાપે છે, ઈલીજ દ્વારા, એટલે કે દાંતરડા દ્વારા, બરાબર. તો તેને કાપી અને અલગથી તે ડુંગળીઓ પાડે છે, તે બધી છે એના કોથળામાં ભરવામાં આવે છે. અને આ કોથળાઓને પેક કરી અને પછી બજારમાં, એટલે કે મંડીમાં પોતે લઈ જાય છે, જે ટ્રેક્ટર દ્વારા અથવા તો કોઈને કોઈ સાધન દ્વારા તે મંડી સુધી, બજાર સુધી પહોંચાડે છે, જે તમે જોઈ રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, પાઠ છે એના આધારે તમારે છેલ્લા પેજે આ ચિત્ર પણ આપેલું છે, જે તમારે એને ક્રમમાં આપવાનો છે કે સૌથી પહેલાં ખેતરમાં શું કરવામાં આવે છે. તો સૌથી પહેલાં ખેતરને ખેડવામાં આવે છે. રાજુના પિતા છે એ કોદાળી વડે, એટલે કે પોતાનું ખેતર છે એ ખેડે છે, એટલે એનો પહેલો ક્રમ આપશું. પછી એવી જ રીતે પછી જોતશું કે જ્યારે ખેતર છે એ ખેડાઈ જાય છે ત્યારે શું કરવામાં આવે છે, તો એમાં બીજ રોપવામાં આવે છે, જે ડુંગળીના બીજ છે એ નાખવામાં આવે છે. બળદ ગાડા દ્વારા પણ તેમાં હળ દ્વારા એની પાછળ જોડી અને શું કરે છે, તો એને એમાં ચાસ પડે છે ત્યારે એમાં બીજ છે એ ચોક્કસ અંતરે રોપવામાં, એટલે કે નાખવામાં આવે છે. પછી જો તો કે ઘણીવાર ડુંગળી છે એટલે કે એની આજુબાજુ જે ઘાસ છે, બરાબર, નીંદણ તરીકે, તો એને કાપવામાં આવે છે અને જે ઘાસ, વધારાનું ઘાસ છે એને કાપી લે છે. એ ત્રીજા નંબરનું ચિત્ર છે. હવે જોઈ રહ્યા છો તો કે પછી શું થાય છે, તો કે એને આજુબાજુ જે પાક છે એ સારી રીતે થઈ ગયો છે, હવે ડુંગળીને કાઢવાનો સમય થઈ જાય છે, બરાબર. તો સારી રીતે એને ડુંગળીને જમીનમાંથી જો આ કાઢી રહ્યા છે, એના મમ્મી છે એ ડુંગળીને કોદાળી વડે જમીનમાંથી બહાર કાઢે છે, તો તમે જોઈ રહ્યા છો. એવી જ રીતે એ ચોથું ચિત્ર છે. પછી પાંચમું ચિત્ર, તો ઘણીવાર પાક છે એ ઉપર, જેમ કે બાજરી, જુવાર, મકાઈ છે, એના મોટા ડૂંડા ઉપર આવે છે, તો તેને કાપવા માટે પણ ઉપરથી જ, એટલે કે દાંતરડા વડે તેના ડૂંડા કાપવામાં આવે છે. પછી આને શું કરવામાં આવે છે, તો કે ભાઈ કોથળામાં ભરવામાં આવે છે. જે કપાઈ ગયેલો છે પાક છે એની જે હોય ડુંગળી, એને કરી અને પછી કોથળામાં ભરી અને તેને સીવી અને બજાર સુધી પહોંચાડવામાં આવે છે, જે તમારે ક્રમબાય તેને પાછળના પાઠ્યપુસ્તકમાં છેલ્લા પેજે આ તમારે લખવાનું છે, આ પાઠ પૂરો થતાં. વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. આપણે આમાં ઘણું બધું સમજ્યા કે જે આધુનિક સાધનો છે ખેતી માટે, અત્યારે તો સમયના બચત માટે ઘણા બધા આધુનિક સાધનો પણ બની ગયા છે, જેના આધારે ખેતી છે ખૂબ જ સરળ બની ગઈ છે અને સમયનો પણ બચત થાય છે, બરાબર. તો પહેલાંના સમયમાં તો ઘણી બધી સખત મહેનત અને સતત એની પાછળ જોડાઈ રહેવું પડતું હતું. આવી રીતે ખેતી છે એ ખેતીનું ઉત્પાદન થાય છે અને તેના દ્વારા સારા એવા પાક પણ લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. નવા પાઠ સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.